हेलो फ्रेंड्स, माय नेम इज मयूर कुमार वैष्णव। तो मित्रों, आज अपने धोरण सातमा यूनिट एक विनी स्माइल एने अंदर आंसर ऑफ माय क्वेश्चन એટલે કે પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરવાનો છે। તો મિત્રો, આપણે અગાઉના વિડિયોમાં આપણે સ્ટોરી જોઈ સ્માઇલ ધ મિરર પાર્ટ 1 એન્ડ પાર્ટ 2। હવે સ્ટોરી પરથી આપણે એના પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ ધ્યાન રાખજો તમે। પહેલો પ્રશ્ન આપણો છે, હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વી, એટલે કે તેજસ્વીની ઉંમર કેટલી હતી અથવા તો તેજસ્વીની કેટલા વર્ષની હતી। તો આપણે સ્ટોરીમાં જોયું કે તેજસ્વીની ઉંમર 12 વર્ષની હતી। તો આપણે એનો જવાબ અહીંયા લખવાનો છે। તો ધ્યાન રાખજો, અહીંયા જેટલું આપણને પ્રશ્નમાં માંગ્યું છે એટલું જ આપણે આન્સરમાં લખીશું। અહીંયા તેજસ્વી એટલે આપણે કરતા છે, તો પહેલા સ્વરૂપમાં તેજસ્વીની વાત કરવાની છે। તેજસ્વીની વોઝ, અહીંયા ભૂતકાળનો વોઝ આપણે એટલે વોઝ લખીશું। તેજસ્વીની વોઝ 12 યર્સ, એટલે કે 12 યર્સ તેજસ્વીની 12 વર્ષની। સેકન્ડ ક્વેશ્ચન જો વિદ્યાર્થી મિત્રો, વોટ ડીડ હર ફાધર ગિવ હર, બરાબર, એટલે કે તેના પિતાએ તેને શું ભેટ આપી, કોની વાત કરી છે, તેજસ્વી એટલે કે તેજસ્વીના પિતાએ તેને ભેટમાં શું આપ્યું। તો અહીંયા આપણે અહીંયા જે આન્સર લખીશું, હર ફાધર। હવે અહીંયા તમે જો આ પ્રશ્ન ભૂતકાળમાં આપ્યો છે, તમે સાદા ભૂતકાળ અંદર પ્રશ્ન અહીંયા ગિફ્ટ આપ્યું છે, બરાબર। તો અહીંયા ગિફ્ટ આપ્યું હોય તો અહીંયા આપણે ગિફ્ટનું શું કરી દેવાનું છે, ગિફ્ટેડ। Her father gifted her a beautiful bicycle. came out on the
ફ્રી ઓર્બિટ એટલે કે જ્યારે તેજસ્વીએ લાલ રંગના બટનને દબાવ્યું ત્યારે પાછળના પૈડામાંથી મોટો અંખો બહાર આવે સાતમો પ્રશ્ન વોટ વોઝ અ મિરેકલ પહેલા તો મિરેકલ નો અર્થ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો મિરેકલ એટલે ચમત્કાર મિરેકલ એટલે શું થશે ચમત્કાર ચમત્કાર શું હતો તો આપણે એ જોઈએ અહીંયા લખે એનો ધ bicycle was flying that was a miracle the bicycle was flying that was miracle અહીં આપણે બાઇક નહી લખીએ બાઇક ની અંદર આપણે બાઇક કહી શકીએ પણ અહીંયા આપણે બાઇસિકલ ની વાત કરી એટલે સાયકલ ની વાત કરી એટલે આપણે સાયકલ ની બાઇક લખશો તમે આન્સર માં તો પણ આપણો જવાબ સાચો હોય છે bicycle was ઉડી રહી હતી તે ચમત્કાર હતો હવે તમે અહીં બાઇસિકલ લખીને બાઇક માં લખશો તો પણ જવાબ સાચો બનશે આઠમો પ્રશ્ન જો વોટ ડીડ તેજસ્વીની સી ઇન ધ રિવર રિવર એટલે નદી અને સી એટલે જોવું તેજસ્વીએ નદીમાં શું જોયું તો આપણને ખબર છે સ્ટોરીમાં આપણે અભ્યાસ કર્યો કે તેજસ્વીએ નદીમાં ઘોડી જોઈ બરાબર તો આપણે અહીંયા જેટલું માંગ્યું આપણે પરીક્ષામાં આપણે કેટલું લખવાનું રહેશે અહીંયા ભૂતકાળમાં પ્રશ્ન આવે ને તો આપણે સી નું શું કરી દેવાનું ભૂતકાળનું રૂપ શું કરી દેવાનું રહેશે તેજસ્વીની સી નું આપણે શું કરી દઈશું શો તેજસ્વી શો અબોર્ડ ઇન ધ રિવર ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે તેજસ્વીએ નદીમાં એક ઘોડી જોઈ હવે નવમો પ્રશ્ન જોઈએ હાઉ હાઈ ડીડ ધ બાઇસિકલ ગો કોઈ પરીક્ષામાં તમે જો બાઇસિકલ ની જગ્યાએ બાઇક લખેલું આપ્યું હોય તો પણ આ પ્રશ્ન એ જ કહેવા માંગે છે બરાબર બાઇસિકલ કે બાઇક આપણે એની વાત પણ અહીંયા આપણે સ્ટોરીમાં બાઇસિકલ ની વાત કરી છે એટલે આપણે અહીંયા શબ્દ બાઇસિકલ લખ્યો છે બરાબર હાઉ હાઈ ડીડ ધ બાઇસિકલ ગો એટલે કે હાઉ એટલે કેટલી અને હાઈ એટલે ઊંચી સાયકલ કેટલી ઊંચી ગઈ હતી તો આપણને ખબર છે કે સાયકલ 50 મીટર ઊંચી ગઈ હતી લખી દેશો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક